વલસાડના કપરાળા નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હોવાનું સામે આવ્યું છે. બસ પલટી મારતા 10થી વધુ લોકોની ઈજા થઈ છે. તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કપરાડા નજીક ખાનગી બસ પલટી ખાઈ જતા ઈજાગ્રસ્તો 10થી વધુ લોકોની ઈજા પહોંચી છે અને તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કપરાડા નજીક બસ પલટી ખાઈ જતા 10થી વધુ લોકોની ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનવ ઠાકોર. માનવ, જણાવશો શું માહિતી? જે પ્રકારની ઘટના બની છે કે કપડાનો જે અંતરિયાળ વિસ્તાર છે એમાં બિસ્કલ ગામે એક ખાનગી બસ પલટી મારી છે. સુરત થી નાસિક શેરડી તરફ જતી બસ છે. ગુજરાત હાઈવે ની આ ખાનગી બસ માં સવારે જે પલટી મારતા અંદર 10 જેટલા મુસાફરો છે તે ઘવાયા છે. તેમાંથી 5 જેટલા મુસાફરોને વલસાડ સિવિલ ખસેડી રહ્યા છે અને ઘટનાને પગલે વલસાડ પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ઘાયલોને 108 દ્વારા સારવાર માટે મોકલી આપ્યા છે. જી માનવ, જે રીતે 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે અને તે લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો હાલ તેમની હાલત કેવી જણાઈ રહી છે? અકસ્માતમાં 10 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. તેઓને પ્રાથમિક રીતે કપરાડાના પીએસસી સેન્ટર મોકલવામાં આવ્યા હતા. જોકે તેમાં 5 જેટલા વધારે જે મુસાફરો છે તેઓને હાલત થોડી બગડતા તેઓને વલસાડ સિવિલ ખસેડાયા છે. તેઓને ફ્રેક્ચર અને અન્ય ઈજાઓ પહોંચી છે અને તેના કારણે તેઓની હાલત અત્યારે નાજુક થઈ ડોક્ટરો બતાવી રહ્યા છે. જી આભાર માનવ માહિતી આપવા માટે.